तो इफ यू हैव अ स्पिरिचुअल इंटेलिजेंस आ पुस्तक में 8 लक्षणों लख्या छे હું એના ડિટેલમાં નથી જતો, તમને ફક્ત એના નામ આપું છું કે જે વ્યક્તિમાં આધ્યાત્મિક બુદ્ધિ સારી હોય એના આ 8 લક્ષણો છે. પહેલું લક્ષણ ફ્લેક્સિબિલિટી. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીએ બુદ્ધિમત્તાની વ્યાખ્યા કરી, વોટ ઇઝ ઇન્ટેલિજન્સ, તો એક વાક્યમાં વ્યાખ્યા આવી, એડેપ્ટેબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. તમારા જીવનમાં કંઈક પરિવર્તન આવે, સંબંધોમાં, સ્થાનમાં, કામમાં, એ વખતે કેટલા જલ્દી તમે એ નવા પરિવર્તનને અનુકૂળ થઈ શકો છો એ તમારી બુદ્ધિમત્તા છે. ફ્લેક્સિબિલિટી. મને આ નહીં ફાવે, મને આ નહીં ગમે, મારાથી આ નહીં થાય, આ મારું કામ નથી, આ કોઈક બીજો કરે, આ વિચારો તમને ન આવે તો સમજવાનું તમારે આધ્યાત્મિક બુદ્ધિ છે. ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. I can do it, I will do it, I must do it. If anybody else can do it, I also can do it. That is flexibility. આ પૃથ્વી પર 7 અબજની વસ્તીમાંથી કોઈ પણ એક વ્યક્તિ પણ જો આ કામ કરી શકે છે તો પછી હું પણ કરી શકું. એવા સવડા વિચારો હંમેશા રાખવા તો તમે યુ વિલ બી એબલ ટુ બી ફ્લેક્સિબલ વિથ ચેન્જ. બીજો સદગુણ લખે છે સેલ્ફ અવેરનેસ, અત્યંત સ્વજાગૃત. હું ક્યાં છું, શું બોલું છું, શું જોઉં છું, મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું થાય, શું ન થાય, હું આ કરું તો એનું પરિણામ શું આવે, એની સતત જાગૃતિ રહે એ સેલ્ફ અવેરનેસ કહેવાય. તો એ સ્થાન, વ્યક્તિઓ, પરિસ્થિતિ, એની સતત જાગૃતતા રહે. જે વ્યક્તિની આધ્યાત્મિક બુદ્ધિ હોય ને એ જાહેરમાં કે ખાનગીમાં કોઈ ભૂલ જ ના કરે. He never makes a public or a private mistake. Pramukh Swami Maharaj Swadham Padharya 2.5 varsh pehla emni Shraddhanjali Sabha ma Gandhinagar ma tamam mantri shriyo opposition bada manch par hata. Ema Congress na leader Shakti Singh Gohile bahu saras ek prasang karyo. Emno anubhav karyo ke hu 40 varsh thi Pramukh Swami Maharaj na parichay ma chu. Samaj ni ane desh ni ghani badi ghatnao ma emne potani bhavna ane vicharo vyakt karya chhe. પણ કદાચ સમાજમાં એક જ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ એવી હશે કે જે 8 દાયકાનું જાહેર જીવન જીવ્યા પછી અને સમાજની દરેક ગતિવિધિઓની સાથે રહીને આટલી મોટી એક સંસ્થા ઊભી કરી, લાખો લોકોના સંપર્કમાં રહ્યા, પણ એક પણ જાહેર સ્ટેટમેન્ટ પ્રમુખ સ્વામી મહારાજનું એવું નથી કે જેમાંથી વિવાદ ઊભો થાય. નોટ અ સિંગલ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ. અત્યંત સ્વજાગૃત, એ આધ્યાત્મિક બુદ્ધિ છે. ત્રીજી વાત, એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ સફરિંગ. આ બહુ મોટો સદગુણ છે આધ્યાત્મિક બુદ્ધિનો, કે જીવનમાં દુઃખ આવે એને સહજ સ્વીકારી શકે અને દુઃખનો પણ ઉપયોગ પોતાની પ્રગતિમાં કરી શકે. આ બહુ જ મોટો સદગુણ છે. મેં 400 પણ વધારે મહાપુરુષોનો જીવનચરિત્ર વાંચ્યા છે, ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ મહાત્મા ગાંધી ટુ વિન્સ્ટન ચર્ચિલ, એડોલ્ફ હિટલર, સચિન તેંડુલકર, એવરીબડી. આ બધા જીવનચરિત્રોમાંથી એક સરસ વાત તમને આજે કહું કે આ લોકોના જીવનમાં કાયમ કંઈ સાચીને સારીને મોટી વાત બનતી તેવું નહોતું. એ લોકોના જીવનમાં એ લોકોએ પણ ફેલિયર્સ, સેટબેક્સ જોયેલા છે, અનુભવ્યા છે, પણ એ લોકોએ હંમેશા જીવનમાં જે સેટબેક્સ અને ફેલિયર્સ આવ્યા એટલે જે કંઈ દુઃખ આવ્યું એને સવડી રીતે જોયું, દુઃખ આવ્યું પણ દુઃખી ન થયા, એ દુઃખને સ્વીકારી શક્યા અને એમાં વિચાર અને ભાવના ભેળવીને એ દુઃખનો પણ ઉપયોગ પોતાની પ્રગતિ માટે અને પોતાના મિશનને આગળ વધારવા માટે કરી શક્યા. આ એક બહુ જ મોટી તાકાત રહેલી હોય છે અંદર. દુઃખ આવે એટલે બેસી નહીં જવાનું, ગભરી નહીં જવાનું, હાય હાય મારું શું થશે એવું નહીં વિચારવાનું. આવ્યું, એક્સેપ્ટ ઇટ, સ્વીકારી લેવાનું, થાય, બનવા જોગ છે. ભગવાને તમને પૃથ્વી ઉપર 80 વર્ષનું જીવન આપ્યું એટલે કે તમને લખી નથી આપ્યું એફિડેવિટમાં કાયમ સુખ જ રહેશે. લાઈફ ઇઝ અ પેકેજ ડીલ. જેમ તમે તમારા કર્મચારીને પેકેજ આપો છો ને, એમાં 70% પેકેજ કર્મચારીને માન્ય હોય અને 30% માન્ય ના હોય, પણ નોકરી કરવી હોય તો 100% એક્સેપ્ટ કરવું જ પડે. લાઈફ ઇઝ અ પેકેજ ડીલ. સુખે આવે ને દુઃખ આવે, પણ દુઃખમાં તમે સ્થિર રહી શકો સ્વીકારીને,
પ્રમુખ સ્વામી મહારાજ ઉપર લંડન થી ફોન આવ્યો કે હેરોમાં આપણે જમીન લીધી અને ત્યાં મંદિર કરવું હતું, પણ સ્થાનિકોએ કેસ કર્યો આપણી વિરુદ્ધ કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી આરતી કરશે, ઢોલ વગાડશે, અમારી પ્રાઇવેસીને પીસ હણી લેશે, એટલે આપણે અહીંયા મંદિર નથી બાંધવા દેવું. કોર્ટમાં કેસ થયો, સિગ્નેચર કેમ્પેન થઈ અને એ લોકો જીત્યા. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ફોન આવ્યો કે આપણે કેસ હારી ગયા અને આપણે ત્યાં હવે મંદિર નહીં કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજનો ફર્સ્ટ રિસ્પોન્સ જો, આધ્યાત્મિક બુદ્ધિ કોને કહેવાય? વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ? પહેલો રિસ્પોન્સ, જેવી ભગવાનની ઈચ્છા. સેકન્ડ રિસ્પોન્સ, આપણે તો આપણો પ્રયત્ન કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે માન્ય રાખવા. અને ત્રીજો રિસ્પોન્સ, આપણે લંડનમાં મંદિર કરવું એ નક્કી કર્યું છે એટલે કરવું જ છે, બીજી જમીન શોધવા માટે. એક્સેપ્ટન્સ, સ્ટેબિલિટી એન્ડ ગો હેડ, ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. સ્વીકાર કરી લેવાનો પરિસ્થિતિનો, સ્થિર થઈ જવાનો અને મિશન ચાલુ રાખવાનું. યુ ફોલિંગ ઇઝ નોટ અ ક્રાઇમ, યુ ડિનાય યોર સેલ્ફ ટુ સ્ટેન્ડ અપ એન્ડ રન અગેન ઇઝ અ ક્રાઇમ. તમે પડી જાઓ એ ગુનો નથી, તમે લપસી જાઓ એ ગુનો નથી, પણ લપસ્યા અને પડ્યા પછી ઊભા થવાનો ઇનકાર કરો એ તમારો ગુનો છે. That is your crime. So an ability to face and use suffering. આપણી દુનિયાની જે, આપણા દેશના જે સર્વોચ્ચ વ્યક્તિ છે ને અત્યારે, એની પાસે બહુ મોટો સદગુણ છે કે એની ઉપર કોઈ ગમે તે ગાર નાખે ને એ ગારનો પણ એ મોટી વોટ બેંકમાં પરિવર્તન કરી શકે છે. આ એક નેક જોઈએ, આ એક આવડત છે, આ બહુ મોટી આવડત છે. મને આવું કહી ગયો હવે શું કરું, એમ દિવેલ પીધેલું મોઢું લઈને નહીં ફરવાનું. દરેક વાતનો ઉપયોગ થઈ શકે, તમારો વિચાર અને અભિગમ ઉપર આધારિત છે. તમને કોઈ ગાળ દે ને, એ વ્યક્તિને કોકે ગાળ દીધી કે ગુજરાતના ગધેડા, તો એનો ઉપયોગ એને વોટ બેંકમાં કરી નાખ્યો. તો એક આવડત છે, એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. ત્રીજો ગુણ, ચોથો ગુણ બહુ સરસ લાગે છે, એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય અ વિઝન. જેનામાં આધ્યાત્મિક બુદ્ધિ હોય ને, એ કંઈક જોવે, કંઈક જાણે ને, એમાંથી એને વિચાર આવે કે આવું કંઈક થઈ શકે, આવી એક મોટી વાત બની શકે, આમાંથી હું મારા મિશનને કેવી રીતે આગળ લઈ જઈ શકું, એક મોટો સદગુણ. પાંચમો મોટો સદગુણ છે કે હી સીઝ અ કનેક્શન બિટવીન ડાયવર્સ થિંગ્સ. 180 ડિગ્રી ડાયગ્નોલી ઓપોઝિટ વસ્તુ હોય ને, એની વચ્ચે પણ એમને કનેક્શન દેખાય. આ બધા ડેફ્થમાં સમજાવવા માટે જોઉં તો ઘણા સમય જોઈએ. હું તમને જેમ પહેલાં વાત કરી એમ ખાલી નામાભિકરણ કરું છું, પણ આ બહુ જ મોટો સદગુણ છે. જે બે પ્રવૃત્તિ કે બે વિચાર કે બે અભિગમો વચ્ચે તમને કનેક્શન જ ના દેખાતું હોય ને, ત્યાં આવી મહાન વ્યક્તિઓને કનેક્શન દેખાય. આ બે વસ્તુ એક છે. પછી છઠ્ઠો મોટો સદગુણ, એન એબિલિટી ટુ કોઝ એઝ લિટલ હાર્મ એઝ પોસિબલ. આવી વ્યક્તિ પાસે એક આવડત હોય, એક ક્ષમતા હોય કે પોતાને, આસપાસના વ્યક્તિઓને, વાતાવરણ અને વ્યવસ્થાને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવું. સાહજિક અને એમનામાં આ અગુણ હોય. સાતમો સદગુણ લખે છે, એન એબિલિટી ટુ આસ્ક એન્ડ પ્રોબ ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ. કે કોઈ પણ પદ્ધતિ, કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયાને મૂળભૂત પ્રશ્નો એ પૂછી શકે અને માર્ગદર્શન લઈ શકે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પરિસ્થિતિને સમજવા માટે આપણે એવું નહીં કે હા એ તો મને ખબર છે, ના ખબર હોય તો આપણે અહમથી બોલીએ આઈ નો ઇટ, આઈ નો ઇટ. હવે આઈ ડો, યુ ડોન્ટ નો ઇટ, પ્લીઝ આસ્ક. તને ખબર નથી તો પૂછી લે ને. અને આઠમો મોટો સદગુણ છે, એ તો બહુ જ મોટો સદગુણ છે, જેનામાં આધ્યાત્મિક તેજ હોય, સ્પિરિચ્યુઅલ કોશન્ટ હોય, એન્ડ એબિલિટી ટુ વર્ક અગેન્સ્ટ અ કન્વેન્શન. એટલે કે માન્યતા અને ઢાંચાઓ એની વિરુદ્ધ જઈને સામે પૂરેતરીને કામ કરી દેખાડવું, એ બહુ જ મોટો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. કે વ્યક્તિ ગભરાય જ નહીં, એ વ્યક્તિ મૂંઝાય જ નહીં, એ વ્યક્તિ કોઈ દિવસ પાછો પડે જ નહીં. માન્યતા આ છે, ઢાંચો આ છે, પણ મારે આ પરિણામ લાવવું છે. સામે વેણે તરી બતાવે, સામે વેણે તરી બતાવે, એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સના આ આઠ સદગુણો છે. એટલે આઠ સદગુણો છે એ બહુ જ મોટી વાત છે. તમે આ પુસ્તક જરૂર વાંચો, તમને ખૂબ લાભ થશે. અહીંયા બેઠા છે બહુધા એ લોકો જે એમની કારકિર્દીમાં પ્રથમ 5-10 વર્ષમાં છે,
હજી તમારે તમારી કારકિર્દી અને જીવનના સારા 30-40 વર્ષ બાકી છે, તો તમને આ વિચારો આ વાતો ખૂબ ઉપયોગી થશે. કારણ કે દુનિયામાં અત્યારે પ્રથમ 1000 વ્યક્તિઓ જો પૃથ્વી ઉપર લઈએ, એ વ્યક્તિઓ આ મેં તમને કયા એ વિચારોથી આગળ વધેલી છે. દરેક આગળ વધેલી એ 1000 વ્યક્તિઓ પાસે એ કક્ષાની કાર્યક્ષમતા તો ઓછી વધતી હતી, એ કક્ષાના સદગુણો ઓછા વધતા હતા, એ કક્ષાની બુદ્ધિમત્તા પણ ઓછી વધતી હતી, પણ એનામાં સદગુણો હતા.